પરપ્રાંતીય લોકો જે મજૂરી કામ માટે કારખાના વગેરેમાં રોજગારી મેળવવા માટે સુરત અને અમદાવાદ સહિતના અન્ય શહેરોમાં કામ કરે છે તેઓને ટ્રેન મારફત પોતાના વતનમાં જવા માટેની સગવડ ભારત સરકાર દ્વારા ટ્રેન મારફત કરવામાં આવી છે। આ ટ્રેનમાં જે તે પ્રવાસીએ ટિકિટ ખરીદીને મુસાફરી કરવાની રહે છે અને જિલ્લા કલેક્ટર કંટ્રોલ રૂમ 1077 1077 ઉપર નોંધણી શ્રમિકોની કરાવી શકાય છે। સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા અને અન્ય જિલ્લાઓમાં ઓલરેડી પાસ ઇસ્યુ કરવાની વ્યવસ્થા કરી દેવામાં આવી છે અને શ્રમિકોને બસમાં બેસાડીને યોજનાબદ્ધ રીતે ટ્રેન સ્ટેશન ઉપર લાવવામાં આવી રહ્યો છે અને ટ્રેન મારફત જે તે રાજ્યોમાં ઓડિશામાં, બંગાળમાં, બિહારમાં, ઉત્તરપ્રદેશમાં, ઝારખંડમાં જવા માટે શ્રમિકો રવાના થઈ રહ્યા છે। આપને જો વિગત આપું તો શનિવારે 2 મેના દિવસે સુરતથી ઓડિશા માટે 1 ટ્રેન અને અમદાવાદથી ઉત્તર પ્રદેશ માટે 2 ટ્રેન એમ કુલ 3 ટ્રેન ગુજરાતથી ઉત્તર પ્રદેશ અને ઓડિશા જવા માટે શનિવારે 2 મેના દિવસે રવાના થઈ છે, જેમાં કુલ લગભગ 3600 યાત્રીઓ સવાર હતા। ગઈકાલે રવિવાર 3 મેના દિવસે સુરતથી ઓડિશા માટે 3 ટ્રેનો, અમદાવાદથી બિહારની 1 ટ્રેન અને ઉત્તર પ્રદેશ જવા માટેની 1 ટ્રેન, પાલનપુરથી આજે વહેલી સવારે ઉત્તર પ્રદેશ જવા માટેની 1 ટ્રેન અને વડોદરાથી ઉત્તર પ્રદેશ જવા માટેની 1 ટ્રેન એમ ગઈકાલે કુલ 7 ટ્રેનના માધ્યમથી 8400 જેટલા પેસેન્જર રવાના થયા છે, જેમાં 1 ટ્રેન પાલનપુરથી ઉત્તર પ્રદેશની આજે વહેલી સવારે રવાના થઈ છે। બાકીની 3 ટ્રેન સુરતથી ઓડિશા માટે, 1 ટ્રેન અમદાવાદથી બિહાર માટે, 1 ટ્રેન અમદાવાદથી ઉત્તર પ્રદેશ માટે અને 1 ટ્રેન વડોદરાથી ઉત્તર પ્રદેશ માટે ગઈકાલે રવાના કરવામાં આવી છે। આજે સોમવારે 4 મેના દિવસે સુરતથી ઓડિશા જવા માટેની 3 ટ્રેન, સુરતથી ઝારખંડ જવા માટેની 1 ટ્રેન અને સુરતથી બિહાર જવા માટેની 1 ટ્રેન એમ સુરતથી 5 ટ્રેનો આજે રવાના થનાર છે, જેમાં 3 ટ્રેન ઓડિશા, 1 ટ્રેન ઝારખંડ અને 1 ટ્રેન બિહાર જશે। એ જ રીતે આજે અમદાવાદથી 2 ટ્રેન ઉપડવાની છે, જેમાં 1 ટ્રેન બિહાર અને બીજી ટ્રેન પણ બિહાર માટે રવાના થશે અલગ અલગ જગ્યાઓ માટે। એ જ રીતે નડિયાદથી ઉત્તર પ્રદેશ માટે 1 ટ્રેન આજે રવાના થશે, એમ કુલ 8 ટ્રેનના માધ્યમથી લગભગ 9600 જેટલા લોકો આજે પણ રવાના થનારા છે। એમાંથી અત્યાર સુધીમાં 3 દિવસમાં જ કુલ 18 ટ્રેન રવાના કરવામાં આવી છે અથવા આજે સાંજ સુધીમાં રવાના કરી દેવામાં આવશે। આ ટ્રેનોના માધ્યમથી આશરે 21500 જેટલા પરપ્રાંતના વ્યક્તિઓ જે ઉત્તર પ્રદેશ, બિહાર, ઓડિશા અને ઝારખંડના છે એમને ટ્રેન દ્વારા સુવ્યવસ્થિત રીતે રવાના કરવામાં આવ્યા છે। સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા, નડિયાદ, પાલનપુર, મોરબી એ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યાદી પણ તૈયાર કરવામાં આવી રહી છે અને સમયાંતરે આવતીકાલે પરમ દિવસે ટ્રેનના માધ્યમથી યુપી, બિહાર, ઝારખંડ, ઓડિશા વગેરે રાજ્યોમાં શ્રમિકોને મોકલવાની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે। સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસો દ્વારા ગુજરાતમાં હેરફેર માટે સુરતના એક જગ્યાએથી રેલવે સ્ટેશન લઈ જવા માટે, ગુજરાતના લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે એસટી કોર્પોરેશન દ્વારા પણ ખૂબ જ સુંદર કામગીરી કરવામાં આવી રહી છે અને એસટીના જે ડ્રાઈવરો અને કંડક્ટરો સતત સેવા બજાવી રહ્યા છે એની પણ રાજ્ય સરકાર અત્યારે આ તકે નોંધ લે છે। બસોના માધ્યમથી અને પોતાના વાહનોના માધ્યમથી પણ મોટા પ્રમાણમાં લોકો
राजस्थान मध्यप्रदेश अने नजीकना बीजा राज्यों में जवा माटे रवाना थया छे अने जिला कलेक्टरों द्वारा सूरत अहमदाबाद वडोदरा पालनपुर अने नडियाड खाते थी परप्रांतीय श्रमिकों ने रवाना करवा माटेनी सुंदर व्यवस्था अत्यारे करवामां आवी छे। सूरत में जे रत्न कलाकारों छे ए सौराष्ट्रना अमरेली भावनगर बोटाद जेवा जिल्लाओमांथी आवे छे। ए लोको पण घणा समयथी सूरतमां रोकायेला छे अने सूरतमां रहता भावनगर बोटाद अमरेली जेवा जिल्लाना लोकोनी पण एवी लागणी छे कि एमने पोताना वतनमां सौराष्ट्रमां गामोमां जवानी अनुमति आपवामां आवे। सरकार अत्यारे आ बधी वस्तु उपर विचारणा करी रही छे। बे चैलेंज से सरकार पासे, पहलू कि सूरत थी ज्यारे अमरेली बोटाद के भावनगर के अन्य जिल्लाओना गामडाओं में जारे रत्न कलाकारों जाए त्यारे एनाथी कोरोनानु संक्रमण जेते गाम में न फैलाय, साथोसाथ इमने समयसर पहुँचाड़वामां पण आवे। आ बन्ने वस्तुओने ध्यान में राखीने सरकार द्वारा विचारणा थई रही छे अने टूंक समय में योग्य निर्णय एमां पण लेवामां आवशे। परंतु आ कामगीरी चरणबद्ध रीते तबक्कावार सोशियल डिस्टेंसिंग साथे करवामां आवशे। साथोसाथ सूरतमांथी ज्यारे रत्न कलाकारों रवाना थाय पोताना वाहन अथवा बसोना माध्यमथी त्यारे एमनी स्क्रीनिंग पण करवामां आवशे अने एमने जो शरदी तव उधरस वगैरह लक्षणों होय तो एमने जवा देवामां आवशे नहीं। ज्यारे ए पोताना वतनमां गामडामां के शहरमां पहोंचशे त्यारे त्यां पण एमनुं मेडिकल परीक्षण फरीथी करवामां आवशे कि एमने शरदी तव उधरस अने श्वासनी कोई तकलीफ तो नथी अथवा एमने कोई बीजो लक्षण बीमारीनो तो नथी। त्यारबाद ज एमने जे ते गाममां के शहरमां प्रवेश आपवामां आवशे। जे लोको सूरतथी सौराष्ट्रना पोताना गाममां जशे एमने फरजियातपणे 14 दिवस होम क्वॉरंटाइनमां रहेवानी सूचना आपवामां आवी छे। ज्यारे पण आ लोकोने सूरतथी एमना गाममां लई जवानी परमिशन आपवामां आवशे त्यारे फरजियातपणे ग्राम पंचायत अथवा नगरपालिका नक्की करे ते रीते होम क्वॉरंटाइन 14 दिवस माटे करवाना रहेशे अने जो ग्राम पंचायत के नगरपालिकाने योग्य जणाय तो ए इंस्टीट्यूशनल क्वॉरंटाइन एटले कि कोई धर्मशाला के होटल की आवी जग्याए पण एमने क्वॉरंटाइन करवानो आदेश आपी शकशे। एक बीजी महत्वनी जाहेरात आज संदर्भमां छे कि 14 दिवसनो होम क्वॉरंटाइन सूरतथी सौराष्ट्रना गामडाओमां जता लोको माटे फरजियात छे। साथोसाथ 14 दिवस उपरांत एक महीनो पण एमने त्याज रहेवानुं रहेशे एटले कि एमने पाछा सूरत आवानी परवानगी आपवामां आवशे नहीं। एटले सूरतमांथी सौराष्ट्रना जे लोकोने एमना वतनमां सौराष्ट्रना गामडाओमां जवानी मंजूरी आपवामां आवशे योग्य समय त्यारे 14 दिवस होम क्वॉरंटाइन रहेवानुं अने त्यारबाद एक महीना सुधी ए सूरत पाछा नहीं आवी शके एवी पण एमने विगत जणाववामां आवशे। सरकार कोई पण संजोगोमां एक शहर थी बीजा शहर वच्चे एक शहर थी बीजा गाम वच्चे बिनजरूरी अवर जवर ने कोई पण रीते प्रोत्साहन आपवा मांगती नथी। सूरतना कलेक्टर सौराष्ट्रना संबंधित कलेक्टरों साथे चर्चा विचारणा करीने राज्य सरकारना दिशा निर्देश अने आदेश मुजब आ बाबतमा एक चौक्कस कार्ययोजना अने रणनीति बनावीने पछी एमां आगळनी कार्यवाही करशे। हाल एमां कोई निर्णय लेवामां आवेल नथी परंतु सरकार आ दिशामां विचारणा करी रही छे। सरकारने आ बाबतनो ख्याल छे कि सूरतमां सौराष्ट्रना अलग अलग जिल्लाओना गामडाओना जे रत्न कलाकारो अत्यारे निवास करे छे एमने पोताना वतनमां आवानी इच्छा छे एटले एमनुं स्वास्थ्यनुं परीक्षण करावीने योग्य समय एमने मंजूरी आपवामां आवशे। परंतु मंजूरी आप्या बाद 14 दिवस होम क्वॉरंटाइन अने त्यारबाद एक महीना सूरत पाछा नहीं आवा देवामां आवे ए शरतो साथे सूरत छोड़वानी मंजूरी
योग्य समय आपवामां आवशे। माननीय मुख्यमंत्री श्री विजयभाई रूपाणी द्वारा मध्यम वर्गना एपीएल वन कार्ड धारको जेनी संख्या राज्य में आश्रे 61 लाख एवा कार्ड धारको छे, वस्तीनी दृष्टिए लगभग 2.5 करोड़ वस्ती छे, तेओने एप्रिल महीना में जे रीते आपवामां आव्युं हतुं एज धोरणे मे महीना में पण 10 किलो घऊं, 3 किलो चोखा, 1 किलो दाळ अने 1 किलो खांड आपवानो निर्णय गुजरात स्थापना दिवसनी पूर्व संध्याए माननीय मुख्यमंत्री श्री द्वारा लेवामां आवेल हतो। एमां बे जातनी सूचनाओ छे। पहेलू, अनाज मेळवती वखते बधाए सोशियल डिस्टन्सिंगनुं पालन तो करवानुं रहेशे ज, परंतु साथोसाथ अनाज जे भी मेळवा माटे आवे तेने मास्क पहेरवानुं फरजियात रहेशे। मास्क नहीं तो अनाज नहीं, एटले मास्क पहेरीने ज सस्ता अनाजनी 17,000 करता वधु दुकानों उपर जेते एपीएल कार्ड होल्डरे जवानुं रहेशे। बीजू, तबक्कावार रीते आ वितरण करवामां आवशे। एनी व्यवस्था ए रीते छे कि 7 मेना दिवसे जेनो रेशन कार्डनो छेल्लो अंक 1 अथवा 2 होय एने राशन आपवामां आवशे। आ सूचना हूँ फरीथी रिपीट करूँ छूँ। एपीएल वन एटले कि मध्यम वर्गना जे एपीएल वन कार्ड धारको छे जेनो समावेश एनएफएसए में थयेल नथी, जेने एप्रिल महीना में 13मी थी 21मी वच्चे राशन आपवामां आव्युं हतुं एना माटे छे। एमने जेनो कार्डनो छेल्लो आंक 1 के 2 होय एने 7मी मेना दिवसे राशन आपवामां आवशे। जेनो कार्डनो छेल्लो आंक 3 के 4 होय એને 8મી મેના દિવસે અનાજ આપવામાં આવશે। જેનો રેશન કાર્ડનો છેલ્લો આંક 5 કે 6 હોય એને 9મી મેના દિવસે રાશન આપવામાં આવશે। જેનો રેશન કાર્ડનો છેલ્લો આંક 7 કે 8 હોય એને 10મી મેના દિવસે રેશન આપવામાં આવશે। અને જે કાર્ડધારકોના છેલ્લો આંક 9 અથવા 0 હોય એને 11મી મેના દિવસે રેશન આપવામાં આવશે। પરંતુ નક્કી કરેલા દિવસે કોઈ પણ અનિવાર્ય સંજોગોના કારણે જો કોઈ પોતાનું રાશન ન મેળવી શકે તો એવા એપીએલ વન કાર્ડ ધારકો કે જેનો સમાવેશ એનએફએસએમાં થયેલ નથી તેવા 61 લાખ પરિવારો જેની વસ્તી 2.5 કરોડ થવા જાય છે, એ જો 7મી થી 11મી મેના વચ્ચે એમના માટે નક્કી કરાયેલા દિવસે કોઈ પણ કારણોસર અનાજ ન મેળવી શકે તો એમના માટે 12મી તારીખે છેલ્લો દિવસ એક વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। જે કોઈ પણ 7મી થી 11મીના વચ્ચે એમના માટે નિયત કરેલા દિવસે ન જઈ શકે એ 12મી તારીખે પોતાનું રાશન મેળવી શકશે। એટલે રાશન વિતરણની આ કામગીરી 7મી મેથી શરૂ કરીને 12મી મેની દિવસે પૂરું કરવામાં આવશે। ગઈકાલે એવી જાહેરાત કરવામાં આવી હતી કે ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં ઘણી બધી છૂટછાટો આપવામાં આવશે। આજે જામનગર અને જૂનાગઢ મહાનગરપાલિકાની વિગતો મારી પાસે ઉપલબ્ધ છે। જૂનાગઢ અને જામનગરમાં આશરે 3,000 જેટલા ઉદ્યોગો 30,000 જેટલા શ્રમિકો સાથે અત્યારે કામ કરતા થઈ ગયા છે। એસટી ડેપો શરૂ કરવામાં આવ્યા છે। ધીમે ધીમે ક્રમશઃ એસટીની બસીસ પણ ચાલુ કરવામાં આવશે। ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં સામાન્ય જનજીવન પૂર્વવત થાય, દુકાનો ખુલે, ઉદ્યોગ અને વેપાર સામાન્ય રીતે ચાલુ થાય એના માટે રાજ્ય સરકાર દ્વારા જે છૂટછાટો ગઈકાલે આપવામાં આવી હતી આજે એના સુંદર પરિણામો જોવામાં આવી રહ્યા છે। અને ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં જનજીવન ખૂબ જ ઝડપથી પૂર્વવત થઈ રહ્યું છે। ધન્યવાદ।